ચલો પેપર 3 ની અંદર હજુ એક બીજો દાખલો બાકી જો એમાં તમને એમ કીધું છે 38 મો દાખલો કે એક બહુપદી છે x નો વર્ગ માઇનસ 4x માઇનસ 32 હાલો આના શૂન્ય શોધવાના છે પહેલા આને નામ આપી દઈએ p ઓફ x બોલો શૂન્ય શોધો હોય તો કોની સાથે સરખાવશો મિત્રો હા તો 0 સાથે સરખાવી દો x નો વર્ગ માઇનસ 4x માઇનસ 13 બરાબર 0 હાલો તો કોના ભાગ પાડું પણ માઇનસ 13 ના ભાગ કે માઇનસ 4 આવે ઓ 32 છે સોરી 32 છે 32 એટલે 32 ના ભાગ પડશે કે 4 આવે તો 8 ચોક 32 બરાબર ધ્યાન આપજો એટલે 8 ચોક 32 માઇનસ કોને આપું હવે 8 માંથી 4 બાદ કરવાના તો બાદ બાકી એટલે જુદા જુદા ચિહ્ન આને માઇનસ આપ્યા તો આને ડાયરેક્ટ અવયવ લખાશે તો એક અવયવ કયો થશે બીજો અવયવ કયો થશે એક્સ પ્લસ 4 અને એક્સ માઇનસ 8 એક્સ માઇનસ 8 બરાબર 0 એક્સ પ્લસ 4 બરાબર 0 ચલો માઇનસ 8 જમણી બાજુ લઈ લો પ્લસ 8 વત્તા 4 જમણી બાજુ લઈ લો માઇનસ 4 બે શૂન્ય મળી ગયા હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચાલો તો પહેલું શૂન્યનો સરવાળો દ્વિઘાત બહુપદીમાં બે જ વસ્તુ આવે શૂન્યનો સરવાળો અને ગુણાકાર હવે માઇનસ 4 છે તો બાદ થશે એટલે આવશે 4 તો હવે આલ્ફા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ હાલો તો અહીંયા એ બી સી લખાવો એ બી માઇનસ 4 સી માઇનસ 32 હાલો તો માઇનસ બી માઇનસ 4 એ 1 માઇનસ માઇનસ 4 ભાગ્યા 1 4 એ જ આવશે પછી હવે આવશે બીજું શૂન્યનો ગુણાકાર અહીંયા શૂન્યનો સરવાળો આવશે આલ્ફા પ્લસ બીટા હવે શૂન્યનો ગુણાકાર કરીએ ત્યારે ગુણાકાર તો 8 ગુણ્યા માઇનસ 4 વત્તા ઓછા ઓછા 8 ચોક 32 હાલો તો હવે આલ્ફા બીટા બરાબર સૂત્ર સી ના છેદમાં એ સી બરાબર માઇનસ 32 દેખાતું જશે તમને એ બરાબર 1 32 ભાગ્યા 1 એટલે માઇનસ 32 ઓકે સી બરાબર માઇનસ 32 મૂકી દેવાનું એટલે આવી જશે તો આ રીતના